नमस्ते विद्यार्थी मित्रों, કેમ છો? મજા મને. હવે આપણે પહેલું સેમેસ્ટર પૂરું થઈ ગયું છે, હવે આપણે બીજા સેમેસ્ટરમાં ભણીશું. તો ધોરણ છે બીજું, વિષય છે ગણિત. પહેલા સેમેસ્ટરમાં આપણે 7 પાઠ ભણી ગયા છે. તો હવે કયું ચેપ્ટર છે? તો ચેપ્ટર છે 8. તો ચેપ્ટરનું નામ શું છે? તો દશક અને એકમ. તો આપણે પહેલા ધોરણમાં પણ શીખી ગયા છે દશક અને એકમ. તો ચાલો બાળકો, તમે તમારા પાઠ્યપુસ્તક અને પેન્સિલ સાથે લઈને બેસજો. ક્યાંક સમજવાનું છે અને લખવાનું પણ છે. તો ચાલો બાળકો, ચેપ્ટર છે 8, નામ છે દશક અને એકમ. તો તમે તમારું પાઠ્યપુસ્તક ખોલજો. જો એની અંદર છે કે મને મદદ કરો. પ્રસ્તાવના છે કે એક છોકરી છે, એનું નામ છે મીના. મીના શું કહે છે કે કાકા, હું 18 રૂપિયાની પેન્સિલ ખરીદવા ઈચ્છું છું. મારી પાસે ફક્ત 10 રૂપિયાની કેટલી નોટ અને 1 રૂપિયાના સિક્કા છે. મારે તમને કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા જોઈએ? મીના ક્યાં ગઈ છે? તો મીના એક સ્ટેશનરીની દુકાનમાં ગઈ છે. તો દુકાનદાર શું કહે છે? કે દુકાનદાર કહે છે કે 18 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 8 સિક્કા આપવા પડે. તો જો બાળકો, તમારી સામે ચિત્ર આપેલું છે, એની અંદર એક 10 રૂપિયાની નોટ છે અને એક કેટલા 1 રૂપિયાના 8 સિક્કા છે. તો ત્યાંને 18 રૂપિયા. તો હવે મીના ફરી પૂછે છે કે 35 રૂપિયા આપવા માટે મારે કેટલી નોટ અને કેટલા સિક્કાની જરૂર પડે? તો દુકાનદાર શું કહે છે કે તું મને 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા આપ. તો 10 રૂપિયાની કેટલી નોટ? તો 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા. તો એટલે 35 રૂપિયા થાય. મીના કહે, સારું કાકા. અરે મીના કહે, તો તારે કેટલી પેન્સિલ જોઈએ છે? દુકાનદાર મીનાને પૂછે છે કે તારે કેટલી પેન્સિલ જોઈએ છે? તો મીના શું કહે છે? એક પણ નહીં, મને મારું ગૃહ કાર્ય કરવામાં મદદ કરવા બદલ કાકા તમારો આભાર. મીના અહીંથી નીકળી જાય છે. જો સામે ઉદાહરણ છે કે અહીં આપેલ છે કે આ વસ્તુ માટે 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા આપશો તે જો અને લખો. તો તમારે લખવાનું છે. તો તમારે જો આ પહેલું છે, પહેલું શેનું ચિત્ર છે? તો પહેલું પુસ્તકનું ચિત્ર છે. તો પુસ્તકની કિંમત કેટલી છે? તો કે પુસ્તકની કિંમત 20 રૂપિયા છે. તો 20 રૂપિયામાં આપણે 10ની નોટ કેટલી આપીશું? તો કે એક છે એની કિંમત કેટલી છે? તો કિંમત છે 20 રૂપિયા. એક પુસ્તકની કિંમત 20 રૂપિયા. તો કેટલી નોટ આપવી પડે? તો કે 2 નોટ આપવી પડે, 10 વત્તા 10. હવે અહીંયા ત્રીજું ચિત્ર છે. ત્રીજું ચિત્ર છે કે મીનિયા બોક્સ, મીનિયા કલર બોક્સનું છે. તો એમાં કેટલો છે ભાવ? તો 55 રૂપિયા લખેલો છે. તો 55 રૂપિયા. તો કેટલી 10ની નોટ અને કેટલા સિક્કા જોઈએ છે? તો કે 5 10ની નોટ. કેટલી જોશે આપણે? 5 10ની નોટ. 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 ને વત્તા 10. તો કેટલા થયા? 50 રૂપિયા. અને કેટલા સિક્કા આપણે આપવા પડે? તો કે 5 1
एक वत्ता एक वत्ता एक वत्ता एक तो कितना थिया पांच। पचास वत्ता पांच बराबर पंचावन। तमारे आवी इतना जवाब तमारा पाठ्यपुस्तक में लखवाना छे। હવે તમે સમજાઈ ગયું ને કે કેટલી નોટ અને કેટલા સિક્કા આપવાના છે। હવે બાળકો જો નોટ અને સિક્કા મળી અને કેટલા રૂપિયા થાય છે તો જો આમાં તમને 10 10 ની 3 નોટો આપેલી છે। કેટલી આપેલી છે કે 10 10 ની 3 નોટો। 10 10 10 તો કેટલા થશે 30 રૂપિયા। હવે સામેનું ચિત્ર છે તો એમાં કેટલી નોટો છે તો કે 10 10 ની બે નોટો છે અને 1 રૂપિયાના સિક્કા કેટલા છે તો કે 1 રૂપિયાના સિક્કા 3 છે તો આપણે કેટલા લખીશું। તો 10 वत्ता दस तो कितना क्या बीस अने कितना छिटा चे तो कि एक वत्ता एक वत्ता एक तो कितना क्या त्रण तो बीस मा त्रण ना के तो कितना था से त्रेवीस। तो कितना रुपया था यहाँ तो तुम्हारे जवाब में लखवानो छे त्रेवीस। बाळको तुम्हारे आ लखवानो छे दस वत्ता दस बराबर बीस। एक वत्ता एक वत्ता एक तो कितना सिक्का छे त्रण। तो जवाब में कितना आवशे तमारे तो जवाब में आवशे त्रेवीस। तो तमारे जवाब में त्रेवीस लखवाना रहेशे। हवे तमने एक रूपियानो जूथ बनाव्यो छे तो कितना रूपिया छे तो आपे जोईए तो के एक वत्ता 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 एक तो आपने गणी कितना छे एक बे त्रण चार पांच छ सात आठ नौ अने दस कितना छे एक रुपियाना सिक्का दस छे तो तमारे दस लखवाना थशे। हवे जो बे दस नी नोट बराबर वीस रुपया कितना था से बे दस नी नोट दस दस नी बे नोट छे अटले दस वत्ता दस बराबर वीस अने एक रुपया ना कितना सिक्का छे तो के सात सिक्का छे। कितना छे सात। तो जो दस रुपया ने कितनी नोट छे तो के दस रुपया नी बे नोट छे। दस वत्ता दस बराबर कितना थाय वीस अने सिक्का कितना छे तो के सिक्का सात छे। तो एक वत्ता एक वत्ता एक वत्ता एक वत्ता एक वत्ता एक वत्ता एक एक बे त्रण चार पांच छ ने सात तो कितना थया सात। तो जवाब में कितना आवशे वीस वत्ता सात बराबर सत्यावीस। तो तमारे जवाब में सत्यावीस लखवाना छे अने मारी साथे ज लखवानुं छे तमारा पाठ्यपुस्तक में। तो तमारे जवाब केटलो आवशे तो तमारे जवाब 27 आवशे। हवे 10 10 ની 4 નોટો આપેલી છે। કેટલી આપેલી છે કે 10 10 ની 4 નોટો આપેલી છે અને સિક્કા કેટલા છે તો કે સિક્કા 5 સિક્કા છે તો કેટલા થશે કે 10 10 ની 4 નોટો 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 તો કેટલા છે તો કે 40 बराबर 40। तो हवे सिक्का कितना छे तो के सिक्का 5 सिक्का छे तो के 1 वत्ता 1 वत्ता 1 वत्ता 1 वत्ता 1 तो बराबर 1 2 3 4 ने 5 तो 40 मा 5 ना थी तो कितना થશે તો કે 45। તો જવાબ તમારે આવશે 45। તો તમારે જવાબમાં 45 લખવાના છે। તો આ બાળકો સમજાઈ ગયું ને તમને કે કેટલા સિક્કા પકડે અને કેટલી નોટ આપવી પડે। હવે પાછળનું પેજ ફેરવજો તો પાછળના પેજમાં ઉદાહરણ છે
કે આપેલ સંખ્યાને એકમ અને દશકથી છૂટા પાડો। દશક એટલે 10 અને એકમ એટલે 1। જો તમને આપેલું છે કે 64 લખેલા છે તો 64 તો 64 કેમ છે તો કે 64 એટલે 60 વત્તા 4 તો 6 દશક છે અને 4 એકમ છે। હવે બીજું છે 25 તો 25 કેમ થશે તો કે 20 વત્તા 5 તો 2 શું છે તો કે 2 દશક છે અને 5 એકમ છે। હવે જો તમારે આ સામે જવાબ આપેલા છે કે 37 લખેલા છે તમને અહીંયા કેટલા લખેલા છે તો કે 37 તો 37 કેટલા છે તો કે એમાં શું કરશો તો કે 30 વત્તા 7 તો 3 દશક છે અને 7 એકમ છે। પછી છે 69 તો કેટલા છે તો કે 60 વત્તા 9 6 દશક છે અને 9 એકમ છે। 95 તો 90 વત્તા 5 9 દશક છે અને 5 એકમ છે। પછી છે હવે જો એક ઉદાહરણ આપેલું છે એમાં આપણે તમારે લખવાનું થશે। આ તમારે લખવાનું નહોતું પણ આ તમારે સમજવાનું છે। હવે તમારે પાઠ્યપુસ્તકમાં તમારે લખવાનું છે। જો તમને કેટલા આપેલા છે તો કે 27 આપેલા છે તો 27 આપેલા છે તો કેટલા દશક છે અને કેટલા એકમ છે। જો આમાં 27 તો આપેલા છે તો અહીં 7 પણ આપેલા છે તો કેટલા થશે તો કે અહીંયા 20 20 વત્તા 7 બરાબર 27। હવે 31 આપેલા છે તો 31 આપેલા છે અને 30 પણ આપેલા છે તો 31 કેમ થાય કે 30 વત્તા 1 તમારે શું લખવાનું છે કે 30 વત્તા 1 બરાબર 31 તો 54 છે તો 54 માં 50 વત્તા 4 બરાબર 54। હવે 90 વત્તા 9 એ તો તમારે આપેલા છે તો તમારે 90 માં 9 નાખો તો કેટલા થશે તો કે 99 કેટલા થશે 99। હવે આપેલા છે 63 આપેલા છે તો 63 ને આપણે એકમ અને દશક વડે છૂટા પાડવાના છે તો કે 60 વત્તા 3 કેટલા લખવાના છે 60 વત્તા 3 60 માં 3 નાખો તો કેટલા થશે 23। હવે 36 આપેલા છે તો 36 છે તો કેટલા લખીશું કે 30 વત્તા 6 30 વત્તા 6 બરાબર 36। હવે કેટલા છે તો કે 82 લખેલા 82 છે 80 વત્તા 2 લખેલા છે કેટલા છે 80 વત્તા 2 તો કેટલા આવશે 80 વત્તા 2 બરાબર 82। તમારે બાળકો તમે તમારા પાઠ્યપુસ્તકમાં તમારે લખવાનું છે તો તમે લખજો। હવે પછીના બાજુમાં જો તો કે 12 લખેલા છે તો એનો તો જવાબ તમારે છે કે 10 વત્તા 2। હવે 19 છે શું લખેલું છે તો 19 છે તો 10 વત્તા 9 હવે પછી શું છે તો કે 11 છે કેટલા છે 11 લખેલા છે। હવે 10 વત્તા 7 આપેલા છે કેટલા આપેલા છે કે 10 વત્તા 7 તો 10 વત્તા 7 બરાબર કેટલા થશે તો કે 10 વત્તા 7 બરાબર 17। તો બાળકો આ તમને સમજાઈ ગયું ને કે કેવી રીતના તમારે લખવાનું છે। હવે પાછું છે હવે સામેનું પેજ જો સામેના પેજમાં
બંગડી ફેંક છે શું છે બંગડી ફેંક તો બંગડી ફેંક છે તો કર્મા અને આયુષ બંગડી ફેંકની રમત રમી રહ્યા છે કર્મા ટપકા પર બંગડી ફેંકે છે તો દરેક મોટું ટપકું 10 અંક બરાબર છે એ શું કહે છે કે એક ટપકું હોય તો એને આપણે કેટલા બનવાના છે કે 10 તો 4 હોય તો કેટલા બનવાના છે તો 40 તો શું કહે છે કે લાલ ટપકું 10 અંક બરાબર છે અને દરેક નાનું ટપકું 1 અંક બરાબર છે તો જો કર્મા છે એ બંગડી ફેંકની અંદર એટલે વર્તુળમાં 4 મોટા ટપકા અને 4 લીલા ટપકા છે કેટલા છે કે 4 મોટા ટપકા એટલે 10 ગુણ્યા 4 તો કેટલા થશે 40 અને લાલ નાના ટપકા છે લીલા નાના ટપકા છે તો કેટલા છે લીલા તો કે 4 તો 40 વત્તા 4 તો 44 તો પહેલા અંકમાં એને કેટલા મળે છે તો કે પહેલા અંકમાં એને 44 અંક મળે છે અને પછી છે પછી બે વાર રમત રમે છે તો કર્માને કેટલા મળ્યા તો કે કર્માને 44 અંક મળ્યા હવે આયુષનો વારો છે તો આયુષ બંગડી ફેંકે છે તો આયુષ બંગડી ફેંકે છે તો એમાં કેટલા આવે છે તો કે એક લાલ આવે છે એક લાલ ટપકો આવે છે અને 3 લીલા ટપકા આવે છે એક લાલ ટપકો બરાબર કેટલા છે તો કે 10 અને લીલા 3 છે તો ઈ લીલા એક ટપકા બરાબર 1 તો એને કેટલા અંક મળે છે તો કે એને 13 અંક મળે છે તો આમાં વિજેતા કોણ થાય છે તો કે વિજેતા કર્મા થાય છે કર્માને 44 અંક મળે છે હવે એવી તક બે રમત રમે છે બે વખત રમે છે બીજી વાર છે તો બીજી વાર કર્મા છે બંગડી ફેંકે છે તો બંગડી ફેંકે છે તો એની અંદર કેટલા આવે છે તો કે એક લાલનું ટપકું આવે છે અને 6 લીલા ટપકા આવે છે તો એક લાલનું ટપકું એટલે 10 અને બાકી કેટલા આવે છે 6 તો કે લીલા 6 આવે છે તો 10 વત્તા 6 તો કેટલા અંક મળે છે એને 16 અંક મળે છે પછી આયુષનો વારો આવે છે તો આયુષ બંગડી ફેંકે છે તો એને કેટલા મળે છે તો કે એને 32 અંક મળે પણ કેમ તો કે 3 લાલ ટપકા અને 2 લીલા ટપકા આવે છે બંગડી ફેંકમાં શું આવે છે કે 3 લાલ ટપકા એટલે 10 વત્તા 10 વત્તા 10 અને 2 લીલા ટપકા આવે છે તો 10 3 ગુણ્યા 10 બરાબર 30 થશે બરોબર તો એને 32 અંક મળે છે તો બીજી વખતમાં કોણ વિજેતા બને છે તો કે બીજી વખતમાં આયુષ વિજેતા બને છે કોણ બને છે આયુષ વિજેતા બને છે આ જ પ્રમાણે કર્મા બીજી વખત પણ બંગડી ફેંકતી હતી પહેલી વખત અને બીજી વખત બે રમત રમી ગયા છે પહેલી વખતમાં છે કર્મા વિજેતા છે અને બીજી વખતમાં આયુષ વિજેતા છે હવે તમે પાછળનું પેજ ફેરો જો બાળકો હવે આની અંદર એક ચિત્ર આપેલું છે તો તમે તમારા મદદથી અથવા તો તમારા મિત્રો સાથે તમે આ રમત રમી શકો છો કારણ કે એક જે ટપકા છે ટપકા કરવાના છે લાલ અને લીલા તમે અને તમારા બાળકો બંનેના મદદથી આપણે આ રમત રમી શકો છો કે કોણ વિજેતા છે એને કેટલા અંક મળ્યા છે હવે એક આવે છે વાંસળી વાળો અને ઉંદર જો બાળકો હવે આમાં ચિત્ર છે એમાં એક વાર્તા કીધી છે શું કીધું છે વાર્તા કે વાંસળી વાળો અને ઉંદર તો ચાલો તમને એક વાર્તા સમજાવું છું તો એક વાર જોજો તમે તમારા ચિત્રમાં છે એક રાજા છે અને પ્રજા પણ છે તો શું કહે છે કે એકવાર એક ગામમાં બહુ જ બધા ઉંદર રહેતા હતા અને અનાજ ખાઈ જતા હતા કપડાં કાપી નાખે બધાને માથે ચડી જાય અને આખો દિવસ ધમા ચકડી મચાવતા હતા એટલે ગામના લોકો બધા કંટાળી ગયા એટલે બધા લોકો તેમનાથી ત્રાસી ગયા આથી તેઓ બધા રાજા પાસે ફરિયાદ કરવા ગયા રાજા કહે મને એવો માણસ જોઈએ કે ટોપલીમાં ઉંદરને પકડી શકે તો કે શું રાજા કહે છે કે રાજા કહે છે કે મને એવો માણસ જોઈએ કે ઉંદરને બધાય ટોપલીમાં પકડી શકે એક ઉંદર
રાજા ઇનામ જાહેર કર્યું છે કે જે એક ઉંદર પકડશે તો એક ઉંદર પકડવા એને એક સોનાનો સિક્કો આપીશ। एक दिवस ત્યાં એક વાસરીવાળો આવ્યો। વાસરીવાળો કહે અહીંયા બધા ઉંદર ભગાડી આપીશ। રાજા કહે શું વાસરી વળે? તો શું કે હા, વાસરીવાળાએ વાસરી કાઢી મો ઉપર મૂકી તો વગાડવા લાગ્યો। વાસરીના સૂર સાંભળી ગામના બધા ઉંદરો તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા। ધીમે ધીમે વાસરીવાળો તેના સૂર એ રીતે રેલાવા લાગ્યો કે બધા ઉંદરો ધીમે ધીમે એક ટોપલી ઉંદર એક એક ટોપલીમાં જવા લાગ્યા। આમ કરીને બધા ઉંદર ટોપલીમાં ભરાઈ જાય એટલે ટોપલીવાળો રાજા પાસે ગયો કે મારું ઇનામ સાહેબ, જો 80 ઉંદર પકડ્યા છે, શું છે વાસરીવાળો છે એ રાજા પાસે જાય છે અને બધા ઉંદરો એને પકડી લીધા છે અને પકડી અને રાજા પાસે જાય છે અને રાજાને શું કહે છે કે મેં બધા ઉંદરો પકડી લીધા છે તો રાજા મને ઇનામ આપો। રાજા કહે છે પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતના ગણ્યા? વાસળીવાળો કહે છે સહેલું છે, જો શું કહે છે રાજા પ્રશ્ન પૂછે છે વાસળીવાળાને તો તમે આટલા બધા ઉંદર એક સાથે કેવી રીતના પકડ્યા? તો વાસળીવાળો શું કહે છે તો કે સહેલું છે। હવે આપણે પાછળનું જોઈએ। જો એક ઉદાહરણ આપેલું છે, શું આપેલું છે ઉદાહરણ આપેલું છે કે વાસળીવાળા